નમસ્કાર મિત્રો, હું હરિયોદન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. મિત્રો, આજે આપણે વાત કરીએ પતિ પત્નીના સંબંધોને. પતિ પત્નીના સંબંધોમાં જ્યારે તિરાડ આવે છે, બે જણા વચ્ચેનું અંતર વધે છે, ત્યારે ઘણી બધી સ્ત્રીઓ, ખાસ કરીને સ્ત્રીઓ, બહુ ઝડપથી પોતાની અને પોતાના હસબન્ડની કુંડળી બતાવવા ચાલી જાય છે. યોગ્ય સલાહ મળે તો બહુ સરસ, પણ જ્યારે યોગ્ય સલાહ નથી મળતી ત્યારે બહુ બધી તકલીફો આવે છે. યોગ્ય સલાહ આ બાબતમાં આપવાવાળા 2% જ્યોતિષ છે. 2% 100 માંથી 98% જ્યોતિષ આ સંબંધોને જાણી નથી શકતા, ઓળખી નથી શકતા. અને આ 98%માં અમુક માણસો તો એટલા બધા ખોટા જે ઉપાયો બતાવે કે જે માણસના મનમાં વિચારવાની બી એ નથી, એવા ઉપાયો બતાવે છે અને જીવનને વધારે કડવું બનાવે છે. તો આ શા માટે હોવું જોઈએ? કેમ તમે તમારી જાતે નહીં જાણી શકો? તમે તમારી કે તમારા પતિની કુંડળી જોઈને આ બાબતનો વિચાર નહીં કરી શકો? ચોક્કસ કરી શકાય. કઈ રીતે? આ બાબતમાં તમારે એક જ વસ્તુ જાણવાની છે કે જ્યારે પતિ પત્નીના સંબંધોમાં ખટાશ આવે તો પતિ પત્નીના સંબંધનો કારક કયો છે? શુક્ર જ્યારે ડિસ્ટર્બ થાય છે ત્યારે આ તકલીફ પડે છે. શુક્ર ક્યારે ખરાબ થાય? જ્યારે રાહુ કેતુ એની સાથે ભેગો બેઠેલો ત્યારે. શુક્રને રાહુ હશે તો તમારા બે જણના જીવનમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થશે. શુક્રને કેતુ ભેગો છે તો માણસ અતિ કામી, એની સેક્સ્યુઅલ ભૂખ બહુ જ વધી જાય છે. તો મિત્રો, શુક્રને કેતુ જ્યારે કુંડળીમાં ભેગા થાય ત્યારે માણસની શારીરિક ભૂખ બહુ વધી જાય છે. પછી સ્ત્રી છે કે પુરુષ છે, બંનેને આની જરૂર છે. ભગવાને આમાં એક સર્વશ્રેષ્ઠ સુખ મૂકેલું છે. જીવનની જરૂરિયાત છે આપણી, એક ભૂખ એવી છે કે ભાઈ એને સંતોષવી જરૂરી છે. પણ આવા ગ્રહો જ્યારે બેસે છે ત્યારે આનું પરિણામ ખોટું લાવે છે. મેં કીધું ને, શુક્ર રાહુ ભેગા છે તો ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થઈ જાય છે. શુક્રને કેતુ ભેગા છે ત્યારે બંને જણામાંથી કોઈક એકની કુંડળીમાં શુક્ર કેતુ છે તો એને જે ફિઝિકલી સેટિસ્ફેક્શન જોઈએ, શારીરિક સંતોષ જોઈએ, તે નથી મળતો. અને ત્યારે આવા સંબંધો ખૂબ જ તકલીફ આપે છે. તો કિતાબે એવું કીધું છે કે જો આનો ઉપાય ન કરવામાં આવે તો આગળ જતાં ચોર ગૃહસ્થી, ખાનગી સંબંધો બને, ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે. અને આ જો બહુ જ લગ્ન પછી તરત અથવા લગ્ન પહેલાં જો આવા બધા સંબંધો હોય તો સંતાન યોગ ખૂબ નબળો થઈ જાય છે. તો આ એક વસ્તુ પર ધ્યાન આપવાનું. શુક્રને કેતુ ભેગા છે ત્યારે મેં કીધું એ પ્રમાણે, એક જેની કુંડળીમાં છે તેની શારીરિક ભૂખ બહુ વધી જાય અને પોતાના પાર્ટનરથી એને સંતોષ નથી મળતો. આ જ્યારે થાય છે ત્યારે લગ્ન જીવન ભંગાણના આરે આવીને ઊભું રહે છે. તો મિત્રો, આ જ્યારે તકલીફ આવે ને ત્યારે શુક્ર રાહુ શુક્ર કેતુના ઉપાય કરવા બહુ જરૂરી છે. તો ઉપાય શું? ઉપાયમાં ખાસ ધ્યાન રાખો કે શુક્ર રાહુ છે ત્યારે એક નાની સ્ટીલની વાડકી લો, એમાં કાચું દૂધ ભરો અને વચ્ચે માખણ, સફેદ માખણની ગોળી બનાવીને વાડકીની વચ્ચે મૂકો અને શુક્રવારને દિવસે આ વાડકી દાન કરો. શિવ મંદિરમાં ભગવાનની સામે વાડકી સહિત દાન કરાવો. આ ઉપાય 7 શુક્રવાર કરો. તમારા પતિ પત્નીના સંબંધોમાં બહુ સરસ પાછું જે કંઈ અસલ તમારો જે સંબંધોની મીઠાશ હતી એ પાછી આવશે અને તમે એમાંથી બચી શકશો. તમારા બે વચ્ચેનું અંતર ઘટી જશે. સ્ટીલની વાડકી રાહુ, વચ્ચેનું માખણ શુક્રની વચ્ચે દૂધ આપને ભર્યું છે, એ દૂધ ચંદ્ર શુક્ર અને રાહુ વચ્ચે એક દિવાલનું કામ કરશે અને તમારા બે વચ્ચે શુક્ર રાહુનો જે ટકરાવ છે એમાંથી તમને ચોક્કસ બચાવશે. બરાબર. હવે શુક્રકેતુ મેં કીધું એમ કે જો શારીરિક ભૂખ વધી જાય તો આપણે શું કરવું જોઈએ? શારીરિક ભૂખ આપણે આપણા ગુપ્તાંગોથી જ ભોગવીએ છીએ. આપણો પ્રાઇવેટ પાર્ટ એ શુક્ર છે, તો એને સ્નાન કરતી વખતે દૂધ અથવા દહીંથી ધોવો એટલો ભાગ અને પછી સ્નાન કરો. આ ઉપાય 43 દિવસ કરો. તમારી વચ્ચે એટલું સરસ એનું જે પરિણામ આવશે કે તમે
બંને એકબીજાને સમજી શકશો, જે પાર્ટનરની ભૂખ અતિશય હતી એ કંટ્રોલ થશે અને સામેના પાર્ટનરથી જ એને પોતાના પાર્ટનરથી જ એને એક સંતોષકારક જીવન મળશે. અને આ એક એવી ભૂખ છે કે જે ભગવાને કોમન મૂકેલી છે બધામાં, દરેક વ્યક્તિમાં કોમન. કોઈ મજૂર છે એને પણ એ જ ક્રિયા કરવાની, કોઈ બહુ મોટો પૈસાદાર છે એને પણ એ જ. એનો બેડરૂમ બધો બહુ સરસ હશે અને પેલો બિચારો ઝૂંપડીમાં સૂતો હશે, પણ ક્રિયા એક જ છે મિત્રો. તો આની પર ધ્યાન આપો. શારીરિક સુખ ભગવાને એક નાના સરખા કીડાથી માંડીને દુનિયાના મોટા મોટો જાનવર કે કોઈ ગરીબ મનુષ્યથી માંડીને કોઈ પૈસાદાર મોટામાં મોટા માણસ સુધી એક જ વસ્તુ એવી રીતના બનાવી છે એ ક્રિયા, કે દરેક માટે એક જ સરખી છે, એમાં કોઈ વેરાયટી હોતી નથી. તો આ બાબતને જો સમજો તો શુક્ર રાહુ અને શુક્ર કેતુ આ બેથી થતું દાંપત્ય જીવનનું નુકસાન આપણે બહુ સરસ રીતે બચાવી શકીએ છીએ અને એને આપણા જીવનમાં સામેલ કરીને આપણા જીવનને ડૂબતું તૂટતું બચાવી શકીએ છીએ. તો આ ઉપાય જો તમને ગમે તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા નવા નવા વિડીયો બહુ સરસ રીતે તમને જાણવા મળે અને ઝડપથી સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. તો મિત્રો, હું હરિયોદન ચોકસી આપ સૌની રજાનો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી અને તેના ઉપાયો સાથે. નમસ્કાર મિત્રો, ચાલો બદલીએ જિંદગી.